सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। ડીસામાં મોડી રાત્રે નવા બ્રિજ પર અકસ્માત, અકસ્માતમાં એકનું મોત અને બે ઘાયલ। પાલનપુર નગરપાલિકા દ્વારા વેરામાં કરાયો વધારો, વેરામાં વધારો કરાતા શહેરીજનો સહિત વેપારીઓ રોષમાં। બનાસ ડેરી હવે ઘર આંગણે બટાકા પહોંચાડશે, 16 રૂપિયા કિલોના ભાવે ગામની દૂધ મંડળીમાંથી બટાકા ખરીદી શકાશે। અને પાલનપુરનું બાળક અમેરિકામાં કિલ્લોલ કરશે, પાલનપુરના અનાથ બાળકને અમેરિકન મા બાપ મળ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાંથી નેશનલ હાઈવે પસાર થાય છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા મોટા ભાગે રહે છે અને છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની સમસ્યાથી ઘેરાયેલું છે। ડીસા શહેરમાં ટ્રાફિક સમસ્યા એ માથાના દુખાવા સમાન રહી છે। ડીસા શહેરમાં મોટા ભાગે રાજસ્થાન તરફથી અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી માત્રામાં વાહનોની અવર જવર રહે છે અને આ વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળે તે માટે ડીસા શહેરમાં છેલ્લા 2 વર્ષથી અંદાજે 200 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજના નિર્માણનું બાંધકામ ચાલુ હતું અને હવે તે બાંધકામ પૂર્ણ થતાં ફ્લાયઓવર બ્રિજ હવે તૈયાર છે। સરહદી વિસ્તારના તમામ તાલુકાઓના રહીશોને જ્યારે મુખ્ય મથક પાલનપુર આવવું પડતું હતું ત્યારે ડીસાના ભારેખમ ટ્રાફિકમાંથી પસાર થવું પડતું હતું। શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવેને કારણે અનેકવાર અકસ્માતો થયા છે, જેમાં શહેરના નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા। આ બાબતે ગંભીરતાથી લઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર 200 કરોડના ખર્ચે લાંબો ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે। આ બ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યા કાયમી ઉકેલ આવશે તેવી આશા હતી, તેથી ડીસાના આ નવીન ફ્લાયઓવર બ્રિજ પર ટેસ્ટિંગના ભાગરૂપે વાહનોની અવર જવર ચાલુ કરવામાં આવી હતી, જે અંતર્ગત મોડી રાત્રે આ નવા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો। જોકે ફ્લાયઓવર બ્રિજ પર હજુ રસ્તાનું કામકાજ ચાલુ છે, તે દરમિયાન લેબરના 4 વાહનોને ટ્રેલર ચાલકે અડફેટી લીધા હતા, જેમાં એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે 2 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। મહત્વનું તો એ છે કે આ નવીન બ્રિજ ઉપર કામકાજ ચાલુ છે અને લાઇટો બંધ હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લાગવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં લૂંટ અને ચોરીની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે। જોકે લૂંટ ચોરીની ઘટનાઓને અંજામ આપતા ઈસમોને જાણે કાયદાનો કોઈ ભય ના હોય તેમ બેફોક બની મોટી મોટી ઘરફોડ ચોરીઓ કરી રહ્યા છે। ત્યારે આજે ફરીથી બનાસકાંઠા જિલ્લાના દાંતામાં 1 સાથે 3 મકાનોમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં દાંતાના 1 મકાનમાંથી 4 ટોળકીઓએ અંદાજે રોકડ રકમ 50,000 રૂપિયાની ચોરી કરી છે, જ્યારે 4 ટોળકીઓ ચાંદીને રહેવા દઈને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા, તો એકબીજાના ઘરની બારી તોડીને ચોરીને અંજામ આપ્યો હતો, તેમજ મંદિરમાં રહેલ રોકડ રકમ લઈને રફુચક્કર થઈ ગયા હતા। ઉપરાંત બીજા અન્ય મકાનમાંથી કંઈક મળ્યું ન હોય ત્યારે બંધ મકાનોને આ ચોરો ટોળકીઓએ ટાર્ગેટ બનાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ તસ્કરોએ વરસાદી માહોલનો ફાયદો ઉઠાવી મકાનોમાં હાથ સફાયો કર્યો હતો। ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી પરથી વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે, ત્યારે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો વાવવા અત્યંત જરૂરી હોય અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણના અભિયાન શરૂ કરવામાં આવ્યા છે।
त्यारे डिस्सामां समर्पण ग्रुप द्वारा बनासकांठा जिल्लामां अलग अलग तबक्के 11,000 थी वधु वृक्षो वावानो संकल्प करी वृक्षारोपण अभियान शुरू करायुं छे। લીલા વૃક્ષોના આડેધડ થઈ રહેલા નિકંદનને પગલે વૃક્ષોની સંખ્યા સતત ઘટતી જતા પર્યાવરણનું સંતુલન ન જળવાતા અનેક સમસ્યાઓ આવી રહી છે, ત્યારે ગ્લોબલ વોર્મિંગના ઉપાય માટે વૃક્ષારોપણ જ રામબાણ ઇલાજ હોય, વધુને વધુ વૃક્ષો ઉગાડાય તે દિશામાં અનેક સંસ્થાઓએ પ્રયત્નો હાથ ધર્યા છે। ત્યારે ડીસા ખાતે કાર્યરત સમર્પણ ગ્રુપે સમગ્ર જિલ્લાને હરિયાળો બનાવવા 11,000થી વધુ વૃક્ષો વાવવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ લીધો છે। સમર્પણ ગ્રુપ દ્વારા અલગ અલગ પ્રોજેક્ટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। સૌપ્રથમ ડીસાના તાલેગઢ ગામે 240 વૃક્ષારોપણ કર્યા હતા, ત્યારબાદ બીજા પ્રોજેક્ટમાં રોબસ ગામમાં 220 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હતું, તેમજ ત્રીજા પ્રોજેક્ટમાં ડીસા ખાતે આવેલ જમીન ચકાસણી પ્રયોગશાળા ખાતે સમર્પણ ગ્રુપ દ્વારા સફાઈ કરી 150 વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો હતો। સમર્પણ ગ્રુપ દ્વારા સમગ્ર જિલ્લામાં 11,000થી વધુને વૃક્ષો વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લીધો છે, તેમજ બનાસકાંઠા જિલ્લાને હરિયાળો જિલ્લો બનાવવાના સંકલ્પ લીધો છે। આજે ડીસા ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગ્રુપના ચેરમેન આનંદભાઈ ચૌધરી, ડૉક્ટર રમેશભાઈ પટેલ સહિત તમામ સમર્પણ ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા। આજે સમર્પણ ગ્રુપ ડીસા દ્વારા વૃક્ષારોપણ અભિયાનની અંદર ત્રીજા પ્રોજેક્ટ અંતર્ગત ડીસાની અંદર જમીન ચકાસણી પ્રયોગશાળાની અંદર જે ખુલ્લું મેદાન પડેલું એની અંદર સફાઈ કરી, ડ્રીપ ઇરિગેશન કરી અને આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો। 150થી વધારે વૃક્ષો વાવી અને અહીંયા એક પર્યાવરણનો મેસેજ આપેલો સમર્પણ ગ્રુપ ડીસા દ્વારા। આ ત્રીજો પ્રોજેક્ટ છે, પહેલાં ગામ તાલેગઢની અંદર શમશાન ભૂમિની અંદર, પછી ગામ રોબસની અંદર શમશાન ભૂમિની અંદર સફાઈ કરી, વૃક્ષો વાવી, ત્યાં ટપકની પાણીની વ્યવસ્થા કરી અને એના જતનની જવાબદારી સમર્પણ ગ્રુપ ડીસા દ્વારા લઈ। આ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવાના પ્રયોગના ભાગરૂપે સમર્પણ ગ્રુપ દ્વારા 11,000 વૃક્ષો વાવી અને એનું જતન કરવાની જવાબદારી ઉપાડેલી છે અને આ અંતર્ગત આજે આ ડીસાની અંદર ત્રીજો પ્રોજેક્ટ છે। આજે સમર્પણ ગ્રુપ દ્વારા જે 11,000 વૃક્ષોનું રોપણ કરવાનો જે બેડુ અને કાર્યક્રમનો જે આરંભ કર્યો છે એના ભાગરૂપે આજે આ ત્રીજી જગ્યા છે, એક રોબસ, બીજું વિઠોદર અને ત્રીજું ડીસામાં। તો મારું એવું માનવું છે કે આ જ એક ખરી સેવા અને ખરું કામ છે અને પર્યાવરણનું જતન કરવું એ એવું નહીં કે ખાલી સમર્પણ ગ્રુપ, પણ દરેકે દરેક ભારતીય નાગરિકની નૈતિક જવાબદારી હોવી જોઈએ। તો મારી બીજા પણ ભાઈઓ અને સાથીઓને વિનંતી છે કે સમર્પણ ગ્રુપમાં જોડાઈ અને જેટલી મદદ થાય એટલી મદદ કરીને સમર્પણ ગ્રુપે જે 11,000 ઝાડ વાવી અને બનાસકાંઠાને ગ્રીન બનાવવાનું જે કાર્ય હાથ ધર્યું છે એને સફળ બનાવવામાં દરેક મદદરૂપ થાય। આ ઝાડનો ફાયદો કોઈ એક માણસને કે કોઈ એક ખાલી સમર્પણ ગ્રુપ માટે નથી, આ આખા બનાસકાંઠા, આખું રાજ્ય અને ભારત દેશ માટે છે। તો મારી દરેક જણને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સમર્પણ ગ્રુપમાં જેટલા માણસો એ જે મદદ થાય અને જેટલા જોડાઈ શકે વધારે એટલા જોડાઈ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશીર્વાદ અને આપે અને સહભાગી બને। બનાસકાંઠા જિલ્લો એ આમ તો વર્ષોથી ખેતી આધારિત જિલ્લો માનવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી કુદરત જાણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર રૂઠી ગયો હોય તેમ એક બાદ એક ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં બાજરીનું સૌથી વધુ વાવેતર થરાદ તાલુકામાં થયું છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં બાજરીનું ચાલુ વર્ષે 1,66,082 હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું, ત્યારે થરાદ તાલુકામાં જિલ્લામાં સૌથી વધુ બાજરીનું 36,959 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે ડીસા તાલુકામાં 27,135 હેક્ટર જમીનમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલક પર આધારિત છે, જેમાં આ વર્ષે ખેતી જિલ્લામાં સારા પ્રમાણમાં કરવામાં આવી છે, ત્યારે 2,82,543 અંદાજે હેક્ટર ઉનાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં બાજરીનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે, જે અંદાજે 1,66,082 હેક્ટર જમીનમાં વાવણી કરવામાં આવી છે। ડીસા તાલુકામાં પણ આ વર્ષે ખેડૂતોએ સારા ભાવની આશાએ પોતાના ખેતરમાં મોટા પ્રમાણમાં બાજરીના પાકનું વાવેતર કર્યું હતું,
परंतु छेल्ला घणा समयथी जे प्रमाणे कुदरती आपत्तिना कारणे खेडूतो नुकसान वेठी रह्या छे ते प्रमाणे फरी एकवार खेडूतोने बाजरीना पाकमां नुकसान वेठवानो वारो आव्यो छे। समग्र गुजरातमां हवामान विभागनी आगाहीने पगले ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાની તમાકેદાર એન્ટ્રી થતા બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ થયો હતો, જેમાં ગત મોડી રાત્રે દાંતામાં 3.50 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। જો કે દાંતા તાલુકામાં વરસાદનું આગમન થયું હતું અને દાંતાના પહાડોમાં વાદળછાયું વાતાવરણ છવાતા પ્રકૃતિ ખોળે કળાએ ખીલી ઉઠી હોય તેમ તેવો આહલાદ નજારો જોવા મળ્યો હતો। નિદાંતા તાલુકામાં વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકમાં ઠંકઠંક પસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। વરસાદના આગમનના કારણે નાના બાળકાઓ ઝૂમી ઉઠ્યા હતા, જ્યારે કે દાંતામાં મન મૂકી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું। પાલનપુર નગરપાલિકા દ્વારા વેરામાં કરાયો વધારો, વેરામાં વધારો કરાતા શહેરીજનો સહિત વેપારીઓ રોષમાં। બનાસ ડેરી હવે ઘર આંગણે બટાકા પહોંચાડશે, 16 રૂપિયા કિલોના ભાવે ગામની દૂધ મંડળીમાંથી બટાકા ખરીદી શકાશે અને પાલનપુરનું બાળક અમેરિકામાં કિલ્લોલ કરશે। પાલનપુરના અનાથ બાળકને અમેરિકન મા બાપ મળ્યા। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો। ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા। એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439। કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી, બોલો। લો આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી। કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। ઝઘડા મિટાઓ, વાડ કરાવો કોબરા વાડના થાંભલા। મેં હું કુમારજી કા ઘર। કુમારજી જો અપના સારા કિંમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ, સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય। કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા, જિસકે અંદર સારા ઘર સમાયા। અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર, ડ્યુરાશાઇન એક્સટેન્શિયો કે સંગ જીઓ બેફિકર, મેન્ટેનન્સ સે મત હો પરેશાન। ડ્યુરાશાઇન એક્સટેન્શિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન। શ્રીજી બિઝનેસ વર્લ્ડ પાલનપુર શહેરમાં સંપૂર્ણ સુવિધાયુક્ત અદ્યતન શોપિંગ સેન્ટર, વિશાળ સ્પેસ ધરાવતું સંપૂર્ણ કોમર્શિયલ સેન્ટર, જેમાં આપને મળશે ઓફિસ, હોસ્પિટલ, કોર્પોરેટ ઓફિસ, બેન્કિંગ, જ્વેલરી શોરૂમ, રેસ્ટોરન્ટ વગેરે માટે અનુરૂપ જગ્યા, બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ, બેઝમેન્ટથી જ
ઓટોમેટિક લિફ્ટની સુવિધા, શ્રીજી બિઝનેસ વર્લ્ડ આનંદ બજાર અને સર્વોત્તમ હોટલ પાસે પાલનપુર અમદાવાદ હાઈવે પાલનપુર. સંપર્ક મહેશભાઈ મોદી 9824096533 અને 9638955966. શ્રીજી બિઝનેસ વર્લ્ડ 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 વર્લ્ડ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર નગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરમાં વસતા શહેરીજનો, વેપારીઓ તેમજ ઔદ્યોગિક એકમો પાસેથી વસૂલાતના વિવિધ વેરાઓમાંના સફાઈ વેરામાં અચાનક વધારો કરી દેવાયો છે. ત્યારે મહામારીના સમયે લોકો આર્થિક મંદી ભોગવી રહ્યા છે અને તેવામાં પાલિકા દ્વારા વેરામાં વધારો કરાતા શહેરીજનો સહિત વેપારીઓ રોષે ભભૂક્યા છે. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં વસતા નાગરિકો, વેપારીઓ તેમજ મોટા ઔદ્યોગિક એકમો પાસેથી વર્ષ દરમિયાન સફાઈ દીવાબત્તી મિલકતો સહિત વિવિધ વેરાઓ વસૂલવામાં આવતો હોય છે અને આ એકઠા થતા વેરા થકી પાલનપુર દ્વારા શહેરમાં લોકોને સુવિધા પૂરી પાડવાની હોય છે. ત્યારે પાલનપુર પાલિકા દ્વારા શહેરીજનો, વેપારીઓ તેમજ ઔદ્યોગિક એકમોને અપાતા વિવિધ વેરાના સફાઈ વેરામાં અચાનક વધારો ઝીંકાયો છે. શહેરીજનો પાસેથી વસૂલાતો સફાઈ વેરો અગાઉ 150 હતો, જેમાં 160નો વધારો કરાતા 310 થયો છે, તો કોમર્શિયલમાં પણ રૂપિયા 400નો વધારો કરાયો છે. ઔદ્યોગિક સંસ્થાઓનો વેરો તો 200થી વધારી 3000 કરી દેવાતા મહામારીના સમયે આર્થિક મંદી વચ્ચે વેરો વધારાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલનપુર નગરપાલિકા દ્વારા સફાઈ વેરામાં આ વર્ષે વધારો કરવામાં આવ્યો છે. જે વધારો ગત વર્ષે નિયામકશ્રીએ મંજૂર કરેલા નિયમોના આધારે મંજૂર કરવામાં આવ્યો હતો, પણ ગત વર્ષે કોરોનાનું સંક્રમણ વધવાના કારણે કારોબારી સમિતિએ સદોર ઉદર વધારો આવતી સાલથી કરવાનું કહ્યું હતું, એટલે કે 2021-22થી કરવાનો ઠરાવ કરેલો હતો. એકચ્યુઅલી ગયા વર્ષે વધારવાનો હતો, પણ કોરોનાના મહામારીના કારણે વધારવામાં આવ્યો નહોતો, જેની મંજૂરી સરકારશ્રી દ્વારા મેળવવામાં આવી છે અને જેના દરો દરેકના આપણે જે નાગણા બિલમાં ઇસ્યુ થયા છે તે મુજબ સરકારના નિયમો મુજબ વધારો કરવામાં આવે છે. એમાં રહેણાંક જે વિસ્તારમાં જે છે રૂપિયા 30 માસિક, એટલે કે આપણે 12 મહિનાના 360 રૂપિયા થાય છે, એ રીતે માસિક છે એમાં વાણિજ્યમાં 50 રૂપિયા છે, ઔદ્યોગિકમાં 100 રૂપિયા છે, નર્સિંગ હોમ, હોસ્પિટલ, દવાખાના, એકથી વધુ પથારીવાળા તથા સોનોગ્રાફીવાળા એમને 250 રૂપિયા માસિક છે, સિંગલ ઓપડીના 100 છે, હોટલ રેસ્ટોરન્ટના 100 છે, હોટલ રેસ્ટોરન્ટ સાથે હોય તો એના 250 રૂપિયા છે, ડાઇનિંગ હોલના 250 રૂપિયા છે, પાર્ટી પ્લોટના 250 રૂપિયા છે અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ શાકભાજી વેચાણ બજારો એના 200 છે. આ રીતના વેરાઓ નિયમ અનુસાર વધારવામાં આવે. થરાદના વાળિયા હનુમાન મંદિર ખાતે અગ્નિ તપસ્યા પૂર્ણ કરેલ તપસ્વી સંત પૂજ્ય પંકજ મુનિ બાપુએ લાખણી ખાતે આવેલ ભરતભાઈ દવેની હોપીસની સુપેક્ષા મુલાકાત લીધી હતી, જ્યાં લાખણીના ધર્મપ્રેમી યુવાને પૂજ્ય બાપુનું સન્માન કરી આશીર્વાદ લીધા હતા. થરાદ ખાતે સૌથી અઘરી અગ્નિ તપસ્યા કરનાર પંકજ મુનિ બાપુની તપસ્યાના ખાસ આકર્ષણ જાણવા જેવા છે. મૂળ મધ્યપ્રદેશના વતની પંકજ મુનિ બાપુના માતા પિતા IAS છે, પરંતુ બાપુને બાલ્યાવસ્થામાં વૈરાગ્યની લગ્ન લાગી જતા સંસાર છોડી તેઓએ આધ્યાત્મિક વિચારધારા સાથે તપની શરૂઆત કરી હતી, જે તપ વિશે સામાન્ય માણસ વિચારી પણ ન શકે એવા પ્રકારની અઘરી તપસ્યા છેલ્લા 19 વર્ષથી તેઓ કરે છે. પોતાના શરીર ઉપર લંગોટ વળી શકે તેવો ટૂંકા કંતારનો ટુકડો વીંટાળી રાખે છે, એના સિવાય કશું જ પહેરતા નથી.
જેમને છેલ્લા 19 વર્ષથી અનાજ ફળ કે કોઈ પણ ખાદ્ય પદાર્થ લીધો નથી, તેમજ પાણી પણ પીતા નથી, માત્ર શ્રીફળનું પાણી પીએ છે, અને તે પણ પરસેવા રૂપે બહાર નીકળે છે, જેના કારણે જેમને કુદરતી હાજતે જવાનું પણ થતું નથી. શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રિ દરમિયાન પોતાના ઉપર ઠંડા પાણીનો પ્રવાહ સતત ચાલુ રહે છે, તેમ ખુલ્લા આકાશ નીચે બેસીને તપ કરે છે. ઉનાળામાં પોતાની આજુબાજુમાં છાણામાં અગ્નિ પ્રજ્વલિત કરીને તેઓ વચ્ચે બેસી આકરી તપસ્યા કરે છે, જે સતત આદેશ મુજબ 91 દિવસની આકરી તપસ્યા હોય છે. આવા તપસ્વી સંત પંકજ મુનિ બાપુની વિચારધારા પણ ખૂબ જ ઊંચી છે. લાખણી મીડિયા સાથેની વાતચીતમાં પૂજ્ય બાપુએ જણાવ્યું હતું કે આપણા દેશમાં જ્ઞાતિના આધારે રાજકારણ કરવામાં આવી રહ્યું છે, તે તદ્દન ખોટું છે. યોગ્યતાના આધારે રાજકારણ થવું જોઈએ. જ્ઞાતિવાદ એ લગ્ન પૂરતા સીમિત રાખવામાં આવે તો જ દેશ માટે લાભદાયક બનશે. દરેક ભારતીય દેશપ્રેમથી છલોછલ હોવો જોઈએ, તેમજ દેશના દરેક સંતો મહંતોએ પણ આ જ્ઞાતિવાદનો સહારો ન લેવો જોઈએ અને પોતાના અનુયાયીઓમાં દેશપ્રેમ જાગે અને જ્ઞાતિવાદની કટ્ટરતા દૂર થાય, એ સમજણનો વિકાસ થાય, એ દિશામાં આગળ વધવા પ્રયત્ન કરવા જોઈએ. આ જ્ઞાતિવાદનો ઝેર દેશને નુકસાનકારક સાબિત થશે, તેને એની અસર આજે નહીં પણ ભવિષ્યમાં દેખાશે. અત્યારે આપણી કમનસીબી છે કે રાજકીય પક્ષો પોતાની વોટ બેંક સાચવવા માટે જ્ઞાતિવાદનો સહારો લઈને પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે. આ પ્રસંગે ગ્રામજનો સહિત અનેક ધર્મપ્રેમી લોકો હાજર રહ્યા હતા. મેં પૂરે અમારે રાષ્ટ્ર કે લિયે મેં યે સંદેશ દેના ચાહતા હું. મૂળભૂત સંદેશ એ કે આજ અમારા રાષ્ટ્ર જો કઈ જાતિય, કઈ સંપ્રદાય, કઈ મજહબો, કઈ ધર્મો મેં ડિવાઈડ હો રહા હૈ, એ અમારે દેશ કે લિયે એક બહોત બડા નાસુર હૈ. ये जातियाँ हम सिर्फ विवाह संबंध वहाँ तक सीमित रखें, हर जगह जातियों का उपयोग न किया जाए, इससे देश कई खंडों में विभाजित हो रहा है, कई मानसिकताओं में टूट रहा है. इसलिए मेरा यही अनुरोध है पूरे राष्ट्र के रहने वाले सभी नागरिकों से, सभी समाज से, सभी देशवासियों से मेरा यही संदेश है कि हमारा पहला काम राष्ट्र और जितना हो सके हमारे कंट्री के अंदर पर्यावरण को बढ़ावा दिया जाए. हर खेतों में, हर बगीचों में, हर नहर किनारे जितना हो सके वृक्ष लगाए जाएँ, उसमें ज़्यादा से ज़्यादा ऑक्सीजन के वास्ते पीपल का वृक्ष लगाया जाए जो सर्वोपरि होता है बौद्धिक क्षमता के लिए और 24 आवर ऑक्सीजन देता है. ये राष्ट्र के लिए मेरा मूलतः संदेश है और मेरा राष्ट्र युवा पीढ़ी इतनी जागृत हो कि हमारा राष्ट्र एक दृढ़ संकल्प वाला हो, एक मजबूत हो. हम तो ये कहना चाहेंगे कि फूंक डालो उस राष्ट्र को जिस राष्ट्र पर स्वाभिमान पर मर मिटने वाले लोग नहीं हैं. सर्वप्रथम हमारे अंदर राष्ट्रीयता होनी चाहिए, उसके बाद धर्म आएगा, उसके बाद जातिवाद आएगी. जहाँ राष्ट्र का मुद्दा वहाँ सभी जातियों को, जो हिंदू वर्ग की जातियाँ एक होके इसमें सबको अपना अपना श्रम दान जिससे जो बने वो देना चाहिए और हमारे लिए लाइफ में सर्वप्रथम राष्ट्र होना चाहिए. और ये हमारे साधु संतों को भी संदेश देना चाहता हूँ कि जो मठ मंदिर बना के एक साथ की, भले लोग मेरी निंदा करें, हमारे महात्मागढ़ बड़े बुजुर्ग हैं या निंदा करें, जो एक वाड़ा बना बना के बैठे हैं 10-20 हज़ार चेले चापड़ इकट्ठा करके, इनको भी ऐसी शिक्षा दें कि राष्ट्रवाद मूलभूत होना चाहिए, अपने तक सीमित नहीं होना चाहिए. गुरुओं का भी उद्देश्य है कि शिशु को मेरे तक तो आ लेकिन मेरे से भी पार जाए, वहीं तक सीमित नहीं रखना चाहिए. जो कि गुरु भी एक झरना है जो सागर से जुड़ा है परमात्मा रूपी सागर से, इसलिए गुरुओं को भी ये अनुरोध है कि जितने गुरु बन बैठे हैं ना, इनको शिष्यों को एक पार ले जाना चाहिए कि वाड़े में घेर के नहीं रखना है. और जो हम राष्ट्र विषय के लिए एक जागृति अभियान कैसे चला सके, हमारा राष्ट्र कैसे मजबूत हो, कैसे दृढ़ संकल्पित हो, बस अब अपनी वाणी को विराम देता हूँ. बोलो सद्गुरुदेव की जय. आज फादर्स डे है એટલે કે પિતાનો દિવસ. તમામ દુવિધા અને દુઃખોને સહન કર્યા પછી પણ હંમેશા ચહેરોને હસતો રાખતું એટલે પિતા. સવારનો સૂરજ ઉગ્યો ના હોય અને પરિવાર માટે નીકળી પડતા, રાત્રિના અંધારામાં ઘરે પહોંચી પરિવાર સાથે થોડીક સમય વિતાવી કલાકોની ઊંઘ કરી ફરજ પર પરત જતા પિતા પરિવારને સાચવવાના પોતાના સુખને ભૂલી જાય છે. દુનિયાના તમામ પિતાઓને આજના દિવસે બીકે ન્યૂઝ પરિવાર પણ શુભેચ્છાઓ આપે છે. તાનેરા શહેરમાં રહેતા લલિતભાઈ સોલંકીની જીવનયાત્રા કઠિન રહી છે, પરંતુ પોતાના પરિવારના 4 દીકરાને ઉચ્ચ શિક્ષણ આપવા માટે લલિતભાઈએ સતત વર્ષો સુધી રાત દિવસની કઠિન મહેનત મજૂરી કરી છે. મૂળ ધાનેરા શહેરમાં રહેતા લલિતભાઈ સોલંકી દલિત સમાજમાંથી આવે છે. પરિવારને નિભાવવા માટે લલિતભાઈએ લોકલ ગાડી ચલાવી છે અને રાત્રિ દરમિયાન હોમગાર્ડની ફરજ નિભાવી છે. દિવસ રાત એક કરીને પોતાના 5 સંતાનોને કઈ રીતે ઉચ્ચ શિક્ષણ આપી શકાય તે માટે તંતોડ મહેનત કરી છે.
લલિતભાઈએ કરેલા ઉજાગરા અને મહેનત આજે રંગ લાવી છે. લલિતભાઈના 4 દીકરા સાયન્સ વિભાગમાં ઉચ્ચ શિક્ષણ મેળવી હવે તબીબ બનવા માટે જઈ રહ્યા છે. લલિતભાઈ સાથેની ખાસ મુલાકાત દરમિયાન તેમણે પોતાના જીવનના ચઢ ઉતર વિશે વાત કરી હતી. મારે 4 બાળકો 4 છોકરા હતા અને એક છોકરી હતી. બેબીની ઉંમર પ્રમાણે પરણાવી દીધી અને મારી પરિસ્થિતિ થોડી પહેલી હતી. તે છતાં જીપ ચલાવું છું અને ડ્રાઇવિંગ કરતો હતો અને પછી રાત્રે હોમગાર્ડની અંદર ડ્યુટી કરતો. અમારી પરિસ્થિતિ થોડી વીક હતી પણ મારા બાળકોએ મને ખૂબ એ રીતે સપોર્ટ આપ્યો અને મારા દીકરાઓને મેં મારી ગાડીની નજીક આવવા નથી દીધા કે ભાઈ તમે તમારી રીતે ભણો અને કંઈક બનો. એ રીતે મારા બાળકો 4-4 મેડિકલ લાઇનની અંદર અત્યારે છે. સૌથી મોટા વિયતભાઈ લલિતભાઈ સોલંકી કરીને છે, અત્યારે ફાર્માસિસ્ટ છે અને ધાનેરામાં મારી પોતાની મેડિકલ છે. અને એનાથી બીજા નંબરનો બાબો છે જીતેન્દ્રભાઈ લલિતભાઈ સોલંકી, એ બીજે મેડિકલ કોલેજ અમદાવાદની અંદર MBBS પૂરું કરે છે અને PG ની તૈયારી કરે છે. એના પછી મારા તીસરા નંબરનો બાબો છે દીપકભાઈ લલિતભાઈ સોલંકી, સરકારી મેડિકલ કોલેજ બરોડાની અંદર MBBS પૂરું કરી અને MD મેડિસિનમાં અત્યારે 12 મહિના થયા ત્યાં R1ની અંદર છે. એના પછી ચોથા નંબરનો બાબો છે સોલંકી ચતુરભાઈ લલિતભાઈ ધાનેરા, એ સુરતની અંદર અત્યારે MBBS પૂરું કરી અને ઇન્ટરસિટી એને ચાલુ છે. રવિભાઈ, મેડિકલ લાઇન ખૂબ મોંઘી હોય છે, પછી કેવી રીતે તમે આ બધું મેનેજ? મેડિકલ લાઇન સાહેબ બહુ મોંઘી છે પણ આપણી પરિસ્થિતિ તો કંઈ એવી હતી નહીં, પણ મારા બાળકોએ એમની આંખો ખોલીને એમણે એમ સારા ટકાવારી અમે લાવી અને સરકારી મેડિકલ કોલેજમાં ગયા, એના હિસાબે મેં એમનો ખર્ચો પૂરો કર્યો. બાકી પરિસ્થિતિ પ્રમાણે આપણે મેડિકલ લાઇનની અંદર હમણાંથી ખર્ચો થઈ શકે નહીં. મારા બાળકોને મેં ગાડી નજીક આવવા નથી દીધા. એ લોકોને કીધું કે ભાઈ તમે તમારી જિંદગી બનાવો. મેં મારા બાળકોને કોઈને ગાડી પણ નથી શીખડાવી કે કોઈ એમને ગાડીની વિગતે કોઈ સમજણ પણ નથી પડતી, પણ બાળકો એમની હોશિયારીથી એમની આંખો ખોલી અને એમણે ભણતરની અંદર ધ્યાન આપ્યું અને ટકાવારી સારી લઈ એના અંદર એ લોકો સરકારી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવી અને એ લોકો ભણ્યા છે. લલિતભાઈના અથાક મહેનત પછી હવે તેઓ આરામપૂર્વકનું જીવન પસાર કરી રહ્યા છે. તો લલિતભાઈના 4 સંતાનો પિતાના સંસ્કારો પર ચાલી આજે દુનિયાની હરીફાઈમાં આગળ વધી રહ્યા છે. મેડિકલ વિભાગ મોંઘું હોવા છતાં પણ લલિતભાઈના બાળકોએ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મહેનત કરી છે. બાળકોને પગભર જોતા પરિવાર પણ આજે ખુશ જણાઈ રહ્યો છે. ધાનેરા શહેરમાં માલિકીની મેડિકલ ધરાવતા લલિતભાઈના પુત્ર સાથે અમે મુલાકાત કરી હતી. લલિતભાઈના પુત્રના જણાવ્યા અનુસાર તેમના પિતા તેઓને ગાડી નજીક પણ દેખાવા નહોતા માંગતા, કારણ કે મારા દીકરા એમની માલિકીની ગાડીમાં ફરે તેવા ઉમદા વિચારો અને સંસ્કાર સાથે આજે બાળકો મેડિકલ વિભાગમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. અમે 4-4 ભાઈઓ મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરી અને આજે વેલસેટ તરફ આગળ વધી રહ્યા છીએ. તો આજે મેડિકલ ક્ષેત્ર ખૂબ જ મોટું હોવા છતાં પણ પિતાશ્રી અને માતાશ્રીની અથાગ પ્રયત્નોથી આજે અમે સફળ થઈ ગયા છીએ. કે એમાં અમારા માતા અને પિતાએ રાત અને દિવસના ઉજાગરા કર્યા છે. પિતાશ્રી રાતે ઉઘાડની જોગ અને દિવસે ગાડી ચલાવી અને અમને આટલા સુધી આ મુકામ સુધી પહોંચાડે છે. રાતના સમયે તે ઊંઘીના જાય બાળક, તો એના શું માટે માતા અમારા ભેગાને ભેગા જાગતા રહેતા હતા. અમને એમને ઘણા એવા કે જ્યારે હતાશ થઈએ નિરાશ થઈએ ત્યારે મહાન વિચારકો બાબા સાહેબ આંબેડકરના જેવા જીવનના ચરિત્ર વિશે અમને કહેતા કે જો આ એવી કપરી પરિસ્થિતિમાં ભણી શકતા હો તો તમે કેમ નહીં. અને એમના મનોબળ અને જે અમને મારી પાછળ જો સૌથી મોટામાં મોટું કોઈ પરિબળ હોય તો એ માતા પિતાએ જે અમને આ મુકામ સુધી પહોંચાડ્યા, તો એનો સંપૂર્ણ શ્રેય માતા પિતાને અને અમને ખૂબ ધન્યવાદ છે. કારણ કે એવી પરિસ્થિતિમાં ભણાવવું એ ખૂબ અને ખૂબ કઠિન છે. અત્યારે આપણે જોઈ રહીએ છીએ આ મોંઘવારીમાં પણ એમને અમારા માટે બધું કર્યું છે અને આજે અમે અમારા મુકામ તરફ આગળ વધી રહ્યા છીએ. સાંભળ્યું કે ગાડી તરફ તમને નતા આવવા દેતા પિતાશ્રી? હા, પિતાશ્રીને એક પહેલેથી એક ડર હતો, અથવા એના અંદર એક એમના અંદર જુનું નહોતું કે તમારે ગાડી નહીં ચલાવવાની, ગાડી માટે તમારે ડ્રાઈવર જ ઘેર રાખવાનો. કારણ કે તમે જો ગાડી નજીક આવશો તો તમને ગાડી અંદર ધંધો કરવાનું મન થશે અને એક વખત ધંધો અથવા રૂપિયા કમાતા થઈ ગયા તો પછી તમે જે સારી લાઈન ઉપર જવાનું છે એ લાઈન ઉપર તમે નહીં જઈ શકીએ. એટલે કોઈ દિવસ અમારા પિતાશ્રી અમને નજીક ગાડીની નજીક અથવા સાફ સફાઈ માટે કોઈ દિવસ આવવા દીધા નથી. ધાનેરા તાલુકાના નાનકડા પરિવારમાં આજે ખુશીની લહેર છવાઈ છે. એક પિતા ધારે તો બાળકોને ઉચ્ચ શિખર પર મૂકી શકે છે,
એવા પિતાને સો સો સલામ. સિરોહી જિલ્લાના નવીન યુક્ત પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ શનિવારે મોડી સાંજે રાજસ્થાન ગુજરાતમાં સ્થિત મંડાર બોર્ડરની ઓચિંતી મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. સિરોહીના નવીન યુક્ત એસપી ધર્મેન્દ્રસિંહ ગેરકાયદેસર દારૂ દાણચોરના આરોપી એવા પૂર્વ એસપી હિંમત અભિલાષ ટાંકની બદલી બાદ ચાર્જ સંભાળતા જ એક્શન મોડ પર છે. જેઓ પોલીસ વિભાગની અંદર સમગ્ર જિલ્લાના પોલીસ વિભાગમાં ફેરબદલ કરીને જનતાનો વિશ્વાસ જીતવા માટે વ્યસ્ત છે. તે જ સમયે એસપીએ મંડાર સરહદનું નિરીક્ષણ કર્યું હતું. કોવિડ-19 ફરજમાં રોકાયેલા ડોક્ટરો અને અન્ય કર્મચારીઓ સાથે પરિચિત થયા હતા અને બહારના રાજ્યોમાંથી આવતા પરપ્રાંતિયો વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન એસપી મંડાર બોર્ડરથી મંડાર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પોલીસ કર્મચારીઓ ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી. આ સાથે એસપીએ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું અને સૈનિકો સાથે પરિચિત થયા હતા અને વિગતવાર માહિતી લીધા બાદ જરૂરી સૂચના આપી હતી. સામાન્ય રીતે શાકભાજીના રાજા ગણાતા બટાકા લોકોના રસોડાનું રોજિંદુ સાધન છે. ગરીબ કે તમંગર દરેકના ભોજનમાં સ્વાદિષ્ટ બટાકા હવે બનાસ ડેરીના માધ્યમથી લોકો ખરીદી શકશે. બનાસ ડેરી સાથે જોડાયેલી દૂધ મંડળી પર 16 રૂપિયા કિલોના ભાવથી ઉત્તમ ક્વોલિટીના બટાકા વેચાણમાં મૂકવાનો બનાસ ડેરીએ નિર્ણય કરતા હવે બટાકા ગામથી દૂધ મંડળીમાંથી ઉપલબ્ધ બનશે. બનાસ ડેરી દ્વારા 5 કિલોગ્રામની બેગના પેકિંગમાં દૂધ મંડળીઓએ મોકલવામાં આવશે, જ્યાંથી દૂધ ઉત્પાદકો અને સામાન્ય પ્રજા પણ બટાકા ખરીદી શકશે. આપ જાણો છો તે પ્રમાણે દેશમાં ડીસા આજુબાજુનો બનાસકાંઠાનો જે વિસ્તાર છે તે બટાકા ઉત્પાદનનો મોખરે છે અને આ બટાકા ખેડૂતોના વારે વારે ભાવ ઊંચા અથવા નીચા થઈ જતા હોવાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એ માટે બનાસ ડેરીના ચેરમેન શ્રી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરીએ બટાકા સારી પ્રકારની જાતના બટાકા ખેડૂતોને વાવવાના અને તેને પ્રોક્યોર કરવાના અને તેને પ્રોસેસ કરવા માટેનું એક મોટું અભિયાન શરૂ કર્યું છે. એના ભાગરૂપે જે બટાકા અમે ખેડૂતો પાસેથી પ્રોક્યોર કરીએ છીએ એમાંથી બટાકા અમારા દૂધ ઉત્પાદકોને પણ મળી રહે એટલા માટે 5 કિલોના પેકમાં 16 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી અમે ઘર બેઠા ખેડૂતોને પહોંચાડવા માટેની કામગીરી કરીએ છીએ. આથી સારી ક્વોલિટીના બટાકા ખેડૂતોને મળી રહેશે અને જે બટાકા ઉત્પાદન કરતા ખેડૂતો છે એમને પોષણક્ષમ ભાવ પણ મળી રહે તેવું આયોજન છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં બટાકાનું ઉત્પાદન થાય છે. તે જોતા ઉત્પાદકથી ઉત્પાદક સુધી બટાકાને પુનઃ પહોંચાડવા બનાસ ડેરીનું મહત્વનું યોગદાન રહેશે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે બનાસ ડેરી પ્રયત્નશીલ છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો, વિરામ બાદ જોઈશું. અને પાલનપુરનું બાળક અમેરિકામાં કિલ્લોલ કરશે. પાલનપુરના અનાથ બાળકને અમેરિકન મા બાપ મળ્યા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતિ હોન્ડા, તહેવારોનો રંગ, દીતિ હોન્ડાને સંગ, એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, એસપી 125, સીડી 110, એક્સ બ્લેડ, સીબીઆર 250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ, સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વરસાદ આવવાની તૈયારી છે, જલ્દી ચાલ સિલ્પોલિન થી ઢાંકી દઈએ. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝની સિલ્પોલિન તાડપત્રી.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એમએસસી સીએ એન્ડ આઈટી એમસીએ એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. વેલ ઇક્વિપ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ, વેલ રિસોર્સ્ડ લાઇબ્રેરી, અપડેટેડ કમ્પ્યુટર લેબ, ફુલ્લી વાઈફાઈ કેમ્પસ, ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક, ટ્રેમેન્ડસ ઓપોર્ચ્યુનિટીઝ ઓન ધ ડિજિટલ ઇન્ડિયા. આઈ સી ઇનોવેશન, આઈ ફીલ એક્સપિરિયન્સ. ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં 0-18 વર્ષના કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોના આશ્રય માટે પાલનપુર ખાતે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને સ્પેશિયાલિસ્ટ એડોપ્શન એજન્સીના બંને સંસ્થાઓ કાર્યરત છે. સ્પેશિયાલિસ્ટ એડોપ્શન એજન્સીના અનાથ બાળક નીરજને અમેરિકાના વાલીએ દત્તકમાં આપતા માટેનો કાર્યક્રમ પાલનપુર ચિલ્ડ્રન હોમ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચેરમેન અનિકેત ઠાકર, સભ્ય ચેતના ઠક્કર, સભ્ય બનાજી રાજપૂત તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો. બાળક નીરજના જન્મથી લઈ અમેરિકન માતા પિતા મળવા સુધીની સફર આ પ્રમાણે છે. તારીખ 20 માર્ચ 2019ના રોજ રાત્રે 8:30 કલાકે પાલનપુર ખાતે સંસ્થાના મુખ્ય ગેટ આગળ રાખવામાં આવેલ પારણામાં કોઈ અજાણી વ્યક્તિ કુમળા ફૂલ જેવા નવજાત બાળકને મૂકીને જતું રહ્યું હતું, જેની જાણ સંસ્થાના કર્મચારીઓને થતાં તાત્કાલિક ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેનને જાણ કરવામાં આવી અને બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું તથા સંસ્થા દ્વારા આ બાળકનું નામ નીરજ પાડવામાં આવ્યું હતું. જન્મ સમયે બાળક નીરજનું વજન 900 ગ્રામ હોવાથી તેને 20 માર્ચ 2019થી 15 એપ્રિલ 2019 એટલે કે 27 દિવસ સુધી સઘન સારવાર આપવામાં આવી હતી. તેના માથાનો ભાગ થોડો મોટો હોવાથી MRI કરાવી વિવિધ પ્રકારના મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા હતા. વિવિધ પ્રકારના મેડિકલ ટેસ્ટ અને સારવાર કરાવતા ખબર પડી કે બાળક નીરજ અધૂરા માસે જન્મેલ હોવાથી મગજના લકવાની બીમારી છે તેમ તબીબોએ જણાવ્યું હતું. તેથી આ બાળકને સ્પેશિયલ નીડ જાહેર કરવામાં આવ્યું હતું. બાળક નીરજને ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા લીગલી ફ્રી ફોર એડોપ્શન જાહેર કરતા દત્તક આપવાની પ્રક્રિયા માટે મૂકવામાં આવ્યું હતું. બાળક નીરજ સ્પેશિયલ નીડ બાળક હોવાથી ગાઈડલાઇન મુજબ ઇન્ટર કન્ટ્રી એડોપ્શન માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં અમેરિકાના દંપતી લોરિયન્સ ઓલિવર વોગન અને શ્રીમતી મેટલિન ડોરી વોગને બાળક નીરજને દત્તક લેવા માટે પસંદ કર્યું હતું. આ બાળક નીરજનું નવું નામ જોશિયા નીરજ બોગન રાખવામાં આવ્યું છે. બાળક દત્તક આપવા અંગેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જેનું આ દુનિયામાં કોઈ નહોતું તેને નવા માતા પિતા, નવો દેશ સાથે નવી જિંદગી મળી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં મોડી રાત્રે નવા બ્રિજ પર અકસ્માત, અકસ્માતમાં 1 નું મોત અને 2 ઘાયલ. પાલનપુર નગરપાલિકા દ્વારા વેરામાં કરાયો વધારો, વેરામાં વધારો કરાતા શહેરીજનો સહિત વેપારીઓ રોષમાં. બનાસ ડેરી હવે ઘર આંગણે બટાકા પહોંચાડશે,
16 રૂપિયા કિલોના ભાવે ગામની દૂધ મંડળીમાંથી બટાકા ખરીદી શકાશે. અને પાલનપુરનું બાળક અમેરિકામાં કિલ્લોલ કરશે. પાલનપુરના અનાથ બાળકને અમેરિકન મા બાપ મળ્યા. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.